15 દિવસ પહેલા મહારાષ્ટ્રના મુંબઈમાં નેવીના ઓફિસર પર શિવસૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો, જેને પગલે આજે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી આજે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડીકેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સંગઠનના આગેવાને જણાવ્યું હતું કે અગાઉ મુંબઈમાં નેવીના ઓફિસર પર હુમલો કરવામાં આવ્યો હતો અને 2 દિવસ અગાઉ ગાંધીધામ ખાતે પણ નેવીના ઓફિસરની ઓફિસ પર હેમર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને અમારા સંગઠન દ્વારા વખોડવામાં આવે છે. કોઈ પણ કામ કરવા માટે માજી સૈનિકો નીકળે છે તો તેના પર ગુંડા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે. આજે આવેદનપત્ર દ્વારા માંગ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેના પર ધ્યાન આપવામાં આવે. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. જો અમે દેશની રક્ષા કરી શકીએ છીએ તો અમારા નિવૃત્ત ભાઈઓની પણ અમે રક્ષા કરીશું, જેમાં અમને કોઈ શરમ લાગશે નહીં. અમારો પરિચય આપે તો કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવેલા હતા કે બોમ્બેની અંદર એક અમારા નેવીના અફસર ઉપર શિવસૈનિકોએ જે હુમલો કરેલો હતો એને અમે વખોડીએ છીએ, અને 3-4 દિવસ પહેલાં ગાંધીધામની અંદર પણ અમારા એક નેવલ અફસર ઉપર અમુક ગુંડા તત્વોએ જઈ અને એની ઓફિસમાં જઈ અને હેમર હારે મારી અને એની હારે મારકૂટ થઈ છે. તો અમારી એક એવી લાગણી દુભાય છે કે માજી સૈનિકો કોઈ પણ કામ કરવા માટે નીકળે છે ત્યારે કોઈ ગુંડા તત્વો જઈ અને એ લોકોને હેરાન પરેશાન કરે છે. એટલે અમે આજે આ પ્રશાસનને એમનું ધ્યાન દોરવા માટે આવેલા છે કે અમારા માજી સૈનિકો હારે આવી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટવી ના જોઈએ, અને આ ઘટના જે ઘટી છે અને અમે કચ્છ જિલ્લા માજી સંગઠન અમે સખત શબ્દમાં વખોડીએ છીએ, અને ભવિષ્યમાં આવી કોઈ અમારી હારે સમસ્યા ના થવી જોઈએ એવી અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ. અને ભવિષ્યમાં અમારી હારે બીજું આવી કોઈ તકલીફો થશે તો પછી અમે ગાંધી ચિંતા માર્ગે તો જશું જ, પણ દેશની રક્ષા જો અમે કરી શકતા હોય તો અમારા ભાઈઓની રક્ષા કરતાં પણ અમને આવડે છે, અને એ ચીજના કોઈ પણ પગલાં લેતા હોય લેવા માટે કોઈ પણ માજી સૈનિક ક્યારે પણ ખચકાશે નહીં. એટલે અમારી આ એક નમ્ર વિનંતી પણ છે અને પ્રશાસનને એક ચેતવણી પણ છે કે અમારા જે માણસો છે જે કામ કરે છે એને શાંતિથી કામ કરવા દેવામાં આવે, અને એની હારે જે ગાંધીધામની અંદર જે કિસ્સો થયો છે એની અંદર જે FRI એ લોકોએ લોન્ચ કરાવી છે એમાં પોલીસવાળાઓએ ઓલા જે ગુંડા તત્વોને મળી અને જે એ લોકો ઉપર જાનલેવા હમલો થયો છે એની અંદર 326 અને 307ની કલમ નથી ઉમેરી, અને આવા જો એ રીતે કામ કરશે તો ભવિષ્યમાં માજી સૈનિકોના એના સાથે રહી